રહીએ છીએ અને આપણે સૌ આઝાદ છીએ. આપણને મૂળભૂત ફરજો બદલ મૂળભૂત અધિકાર પણ આપવામાં આવ્યા છે. પણ ઘણીવાર એવું થાય છે કે હક જે મળવા જોઈએ તેનું હનન થઈ જાય છે. જ્યારે હક માંગવામાં આવે છે ત્યારે માણસને રસ્તા પર ઢસડવામાં આવે છે. ત્યારે ન માત્ર તે માણસ ઢસડાય છે પણ તેના સપના અરમાન એ બધું પણ ઢસડાય છે. અને એ વાતના ઉજેડા છે એ સીધા દિલ પર પડતા હોય છે અને એ ઘા પછી જલ્દીથી રૂઝાતા નથી. પછી ભલે ને નેતાઓ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી ગમે તેટલી જાતના મલમ લગાડવાનું કામ કરે પણ લોકોનો વિશ્વાસ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પણ અંદર શોર મચી જતો હોય છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. વાત વિગતવારમાં વાત કરવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોતાની માંગ સાથે એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન જે કરી રહ્યા છે એમના વિશે. ત્યારે ફરી એક વખત ગુજરાતના યુવાનો છે તે શિક્ષણ સચિવને મળવા જાય છે ત્યારે તેમને રોકવામાં આવે છે. તો સાદી સીધી રીતે નથી રોકવામાં આવતા પરંતુ જે રીતે આતંકવાદી આપણા દેશમાં ઘૂસતો હોય અને પોલીસની ફરજ હોય કે આતંકવાદીને રોકવો એ મુજબ એમને ઢસડવામાં આવે છે, એમને રોકવામાં આવે છે, સામેવાળાને ઢસડવામાં આવે છે. જોઈએ વિડીયો. આ લોકોએ બીજું કંઈ ખોટું નથી કર્યું પરંતુ બસ તેમને પોતાની માંગને લઈને તેમને શિક્ષણ સચિવને મળવું હતું. જેઓ દીકરા દીકરીઓ માં બહેનો સૌ કોઈ ભણતા હતા એટલે કે જેઓએ વાર તહેવાર સગા સંબંધી વાલા લગ્ન પ્રસંગ આ બધી વસ્તુઓને ભૂલીને જ્યારે 7-7 વર્ષ સુધી મહેનત કરવામાં આવી હોય અને પરિણામમાં તેમને જ્યારે 11 મહિનાની જ્ઞાન સહાયકની ભરતી પીરસવામાં આવે ત્યારે તેઓ વિરોધ કરે જ છે. અને આવેદનપત્રો પણ ઘણા બધા આપ્યા પરંતુ સરકારે કહી દીધું છે કે જે છે આ જ છે, જોઈ તો લ્યો, બાકી નવી ભરતી આવે તેની રાહ જુઓ. ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ હોય તેને ગુસ્સો આવવાનો છે. ટેટ ટાટની પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓ હાથ પર હાથ રાખીને ભાર માનવાને બદલે આક્રોશે ભરાયા અને આંદોલનમાં જોડાઈ ગયા હતા. નવસારી ચીખલી જેવા ગામોમાં શિક્ષકો ભેગા થઈને આંદોલન ખૂબ કર્યા. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો તેમણે પ્રયત્ન પણ કર્યા પરંતુ તેની માંગ છે તે સ્વીકારવામાં ન આવી. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સાધુ સંતો બધાને પત્ર લખીને રજૂઆત કરી તો પણ તેમની માંગ છે તે ન સ્વીકારાય. ભગવાનના શરણે ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા ત્યારે ઉમેદવારોને કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળ્યો, સાથે આમ આદમી પાર્ટીના લોકોનો પણ સાથ મળ્યો, જેમાં ઈશુદાનભાઈ પણ ઘણું બધું વિદ્યાર્થીના હિતની સાથે સાથે ભાજપ પર આક્ષેપ પણ કર્યા છે. કેમ કે આ સામાન્ય રીતે રાજકારણની એક નીતિ હોય છે કે જ્યારે આવો કોઈ મુદ્દો આવે એટલે જે વિપક્ષો છે તે ઉભરી આવતા હોય છે અને તે વિદ્યાર્થીઓના કે કોઈ પણ નાગરિકોના હિતમાં બોલતા હોય છે. સાંભળીએ ઈશુદાનભાઈને. આજે ફરીથી ટેટટાટ ઉમેદવારો દિવાળીના નવા વર્ષના ઉજવણી કરીને ફરીથી એમણે વિરોધ દર્શાવ્યો, જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ દર્શાવ્યો. ટેટટાટ જ્યારે પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે એમાં ફોર્મમાં પણ લખેલું હશે કે તમારી ભરતી કાયમી ધોરણે જ્યારે ત્યારે થશે ત્યારે કરવામાં આવશે. પરંતુ આ ભાજપ સરકાર છે એ ભાવિ પેઢીની વિરોધી છે. ભાજપ સરકાર ભાવિ ગુરુઓની વિરોધી. ભાજપ સરકાર એવું નથી ઈચ્છતી કે આખું ગુજરાતના જે પેઢી તૈયાર થાય એ શિક્ષિત પેઢી તૈયાર થાય અને એટલા માટે જ આ જ્ઞાન સહાયકના નામે એક તૂત નવું લાવ્યા છે જેના કારણે સારા શિક્ષકો મળે નહીં
सारा शिक्षकों मड़े नहीं तो सारा विद्यार्थी तैयार थाय नहीं अने विद्यार्थी जो भणी गणी होशियार थाय तो भाजप ने सवाल करे, भाजप की सरकार ने सवाल करे, भ्रष्टाचार पर सवाल करे, बेरोजगारी पर सवाल करे, पोताना जे हक थी वंचित छे एना उपर सवाल करे। अने एटला माटे सवालो न थाय एटला माटे आखी पेढ़ी ने अशिक्षित राखवानो षड्यंत्र भाजपे कर्यु छे अने एना भागरूपे ज्ञान सहायक छे। अने एटला माटे ज टेटटाट उम्मेदवारो आ पहेला आम आदमी पार्टीए पण एमनी साथे यात्राओ काढी खूब विरोध कर्यो पण पोलीसनो दुरुपयोग केम करवो भाजप पासेथी कोई शीखे। तमे विचार करो आंतरराष्ट्रीय मैच हती एमां चूक थई जाय पोलीस नकली कचेरीओ पोलीस थी पकड़ाय ड्रग्स नो बेफाम थाय बलात्कार हत्याओ आ बधुं शुं काम थई रह्युं छे कारण के एक तो पोलीस नी संख्या ओछी छे अने बीजुं पोलीस नी जेटली संख्या छे ई का तो विपक्षना नेताओने जेलमां नाखवा माटे एना उपर खोटा केस करवा माटे अथवा तो कोई विरोध न थाय एना माटे करे छे उपयोग। अने एटला माटे ज ज्ञान सहायको विरोध करे तोय पण पोलीस अटकायत करे एक वार करे बे वार करे पछी तो खोटा केसोनी धमकीओ पण आपे એટલે પોલીસનો સદંતર ભાજપ દુરુપયોગ કરી રહી છે જેના કારણે આજે ગુજરાતમાં એવી સ્થિતિ થઈ છે કે આખી શિક્ષણની ભાવિ પેઢી તૈયાર થવાની છે એના ઉપર પ્રશ્નાર્થ ખડું થઈ ગયું છે। આજે અમરેલીમાં એક બગસરાની સ્કૂલ છે એમાં શિક્ષકની સંખ્યા ઝીરો થઈ જતાં સરપંચને ચાર્જ આપવામાં આવ્યો છે સ્કૂલનો। કેટલી મોટી ઘટના છે તો ભાજપને કોઈ પડી નથી। આદિવાસી સમાજમાં તમે જુઓ શિક્ષણની સ્કૂલો બદતર થઈ ગઈ છે હજારો સ્કૂલોમાં આખા ગુજરાતમાં શિક્ષકો નથી પૂરતા અને એટલા માટે આ ભાજપે આ જ્ઞાન સહાયકોનું તૂત લાવ્યું છે। અમારી માંગ છે કે ટેટટાટ ઉમેદવારોને ધરણા કરવા દેવામાં આવે એનો વિરોધ કરવા દેવામાં આવે એમની અટકાયતો કરીને પોલીસનો દુરુપયોગ ન કરો। એક તો પોલીસની ઘટ છે બીજા નંબરમાં પોલીસને તમે અહીંયા બેસાડો છો અને બીજું કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે અને ભાજપ સરકાર તુરંત પૂરી કરે। નરેન્દ્રભાઈ થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં હતા, મધ્યપ્રદેશમાં પણ હતા અને લોકોને સભામાં એવું કહી રહ્યા હતા કે અમારી સરકાર આવશે તો પેપર નહીં ફૂટે। આ વખતે પ્રધાનમંત્રીની મુખ્ય નજર દેશના દિલ એટલે કે એમપી પર છે, એમને દેશનું દિલ એટલે કે મધ્યપ્રદેશ પર છે, કોઈ પણ ભોગે એમને એમપી જીતવું છે અને એટલા માટેની આ તેમની તૈયારીઓ છે, સભાઓ છે તે અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે। મારે એવું કહેવાનો જરા પણ ઈરાદો નથી કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વિકાસ નથી થયો, એમણે ખૂબ સારા સારા કામો કર્યા છે અને હા અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં તે શિક્ષકોની સામે આંખ આડા કરીને બેઠા છે એ પણ વાસ્તવિકતા છે। મોદીજી રાજસ્થાનમાં કહી રહ્યા છે કે યુવાનોને કે પેપર નહીં ફૂટે, એ તો ખોટું છે ને, કેમ કે પેપર તો એ હોવા છતાં પણ અહીંયા ફૂટી રહ્યા છે અને અઢળક પેપરો ફૂટે છે, અવારનવાર ગુજરાતમાં પેપર ફૂટે છે, એનું શું? શિક્ષકો સ્કૂલના વિદ્યાર્થીઓના પેપર ફૂટે છે, સરકારી ભરતીઓના ફૂટે છે, બોર્ડના ફૂટે છે, અઢળક પેપર ફૂટે છે અને વિદ્યાર્થીઓએ એમનો ભોગ બનવું પડે છે કેમ કે અમુક અંશ એવો છે કે જે પેપર ફોડવામાં ખૂબ માહિર છે, એમને પકડવામાં નથી આવતા, પરિણામે ખરાબ પરિણામ ભોગવવું પડે છે। શિક્ષકો મહિના દિવસથી રોડ પર ઉતરી પોતાના મા બાપ છોકરા બધાને ભૂલીને રોજ ઉઠી પોતાના હક માટે નીકળી જાય છે આંદોલન પર, એમના પર તમારી નજર નથી પડતી સરકાર? શું તમને આ નથી દેખાઈ રહ્યું કે શિક્ષકો સ્ટુડિયોમાં જઈને રડી રહ્યા છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, એ આંસુનું શું કોઈ જ મૂલ્ય નથી? કે પછી ગુજરાત માટે આવો આંધળો વિશ્વાસ થઈ ગયો છે કે અમે ભાઈ ગુજરાતની વાત સાંભળીશું કે નહીં, છેલ્લે તો વોટ અમને જ મળવાનો છે। જો આવું વિચારે છે તો સરકાર ભૂલ કરે છે, યુવાનો છે એનામાં એટલી તાકાત રહેલી છે કે ધારે છે તો કંઈ પણ કરી શકે છે, અશક્ય ગમે તેટલી લાગતી વાતની તે શક્ય કરી શકે છે અને ગુજરાતના યુવાનોએ હવે નક્કી કરી લીધું છે કે કંઈ પણ થાય, હાથમાં ફ્રેક્ચર આવે, અમને ઢસડવામાં આવે, અમારા ઉપર અટકાયત કરવામાં આવે, છતાં પણ 11 મહિનાવાળી કોન્ટ્રાક્ટવાળી નોકરી છે એ તો અમે નહીં જ સ્વીકારીએ, ભલે સામ દામ દંડ ભેદ કઈ પણ શસ્ત્ર ઉપયોગમાં લેવા પડે, કેમ કે સવાલ એ છે એમના ભવિષ્યનો છે। આની પહેલા પણ ઘણી વખત સરકારે પોતાના નિયમો છે એ બનાવેલા પોતાના જ નિયમોને તોડ્યા છે, બદલાવ્યા છે, ત્યારે સવાલ છે કે શું સરકાર આ વખતે પણ જ્ઞાન સહાયકની ભરતીમાં જે 11 મહિનાવાળી કોન્ટ્રાક્ટવાળી ભરતી છે એ કાયમી ભરતીમાં ફેરવશે કે કેમ, એના વિશે વિરોધ યથાવત રાખવો પડશે કે કેમ, અથવા તો શિક્ષકો નહીં બોલે તો કોણ બોલશે? ગુજરાતમાં તો એટલો સમય મુખ્યમંત્રી રહ્યા છો નરેન્દ્રભાઈ મોદી, જો હવે એ ન સમજે તો નજરઅંદાજ એ કરે તો યુવાનોની આશા કોની પર રાખશે? એ પણ એક મહત્વનો સવાલ છે।
સવાલ ઘણા બધા છે, પ્રશ્નો પણ શિક્ષકો પાસે ઘણા બધા છે, અને જવાબમાં એ ખાલી એ જવાબની રાહ જોઈને બેઠા છે કે એક દિવસ એવો આવશે કે 11 મહિનાની કરારવાળી ભરતી છે એ કાયમી ભરતીમાં પુનરાવર્તિત થઈ જશે। જોઈએ કે હજુ કેટલા દિવસો સુધી શિક્ષકોએ પોતાના હક માટે તડકામનું રોડ પર બેસી રહેવું પડે છે કે આંદોલનનો ભાગ બનવું પડે છે, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે। આ છે વાતની એક બાજુ, પરંતુ કોઈ પણ વસ્તુ હોય દરેકના બે પાસા હોય છે। સરકારે આ જે જ્ઞાન સહાયકની વાત કરી છે એટલા માટે કરી છે કે જ્ઞાન સહાયક એટલા માટે છે કેમ કે ઘણા શિક્ષકો આપણી નજર સામે જ એવા હોય છે કે જેઓ સરકારી કર્મચારીઓ તો છે, શિક્ષકો પણ છે, પરંતુ માત્ર નામના કાગળ પર। શિક્ષકો જ્યાં સુધી શિક્ષક ન બન્યો હોય ત્યાં સુધી તેને ઘણી બધી ઘેલછાઓ હોય છે કે અમે બાળકોનું ભવિષ્ય વિશે ખૂબ ચિંતા વ્યક્ત કરીએ છીએ, અમને ખૂબ ચિંતા છે, શિક્ષકો ચિંતા। પરંતુ જ્યારે વિદ્યાર્થી છે શિક્ષક બની જાય છે અને કાયમી ભરતી મળી જાય છે, પછી આ શિક્ષકોની ચિંતા ક્યાં ખોવાઈ જાય છે એ નથી ખ્યાલ આવતો। કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે સૌ એ સરકારી શાળાઓમાં એ દ્રશ્યો જોયા જ છે કે શિક્ષક છે એ જ્યારે કાયમી નોકરી મેળવી લે છે ત્યારે પોતાને કાયમી નોકરી મળ્યા બાદ તેને બાળકોનું ભાવિ નથી દેખાતું, તેને પોતાનું સુખ દેખાય છે, પોતાની શાંતિ દેખાય છે અને બેઠી મળતી સેલેરી દેખાય છે। એટલે પોતે જાહો જલાલીવાળી જિંદગી જીવવા લાગે છે, જેના કારણે 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી પદ્ધતિ લાગુ કરશે તેવું સરકાર જણાવી રહી છે, અને 11 મહિના પછી ગ્રામ પંચાયત શાળાના વિદ્યાર્થીઓ અને બધા સાથે મળીને નક્કી કરશે કે આ શિક્ષક છે એમને હજુ સુધી રાખવા કે પછી 11 મહિનામાં કંઈ કામ જ નથી કર્યું તો એમને કાઢી મૂકવા। એ સાથે ચોક્કસથી એ સવાલ પણ ઊભો થશે કદાચ તમને, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ સવાલ ઉઠાવ્યો છે કે જો નેતાઓમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવે કે જો નેતાઓને 11 મહિના સુધી કામ થાય તો રાખવાના, બાકી તેમની બદલી કરી મૂકવાની, ત્યારે આ વિશે તમે શું કહેશો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ત્યારે આજ માટે બસ આટલું જ, વધુ વાત માટે મળતા રહીશું વાત વિગતવારમાં BS 90 ન્યૂઝ પર સોમવાર બુધવાર અને શુક્રવારના રોજ। હું છાયા હાલ રજા લઉં છું, નમસ્કાર।